જો ભાઈ તમારે છેલ્લે બે લાઈન લખવાની રહે કે જેની ત્રિજ્યા 12.38 સેન્ટીમીટર કે તેના કરતા ઓછી હશે તે સિક્કો તપતી ઉપર ભ્રમણ ચાલુ રાખશે અને જેની ત્રિજ્યા 12.38 સેન્ટીમીટર કરતા વધારે હશે તે સિક્કો એ તપતી પરથી લસરી જશે અથવા તો ફેંકાઈ જશે. માટે 4 સેન્ટીમીટર ત્રિજ્યાળો સિક્કો તપતી પર ભ્રમણ ચાલુ રાખશે અને 14 સેન્ટીમીટર ત્રિજ્યાળો સિક્કો બહાર ફેંકાઈ જશે. બોલો ભાઈ ક્લિયર છો આ દાખલો? બોલો ભાઈ આ 37માં દાખલામાં કોઈને પ્રોબ્લેમ? ઓકે, કોઈ આન્સર નથી એટલે એવું સ્વીકારીને ચાલુ જ, બધાને ખ્યાલ આવી ગયો છે. આ સાથે ચેપ્ટર નંબર 5 એના સ્વાધ્યાયના દાખલા પણ કમ્પ્લીટ. ક્લિયર? આ સાથે ચેપ્ટર 5 પૂરું. બીજા જવા દઉં છું હવે. ચલો ભાઈ હવે આગળ. લખો એક લખો ભાઈ પ્રશ્ન લખો. એક પદાર્થનો પ્રશ્ન લખજો ભાઈ. એક પદાર્થ માટે એફ વિરુદ્ધ ટી નો આલેખ, એક પદાર્થ માટે એફ વિરુદ્ધ ટી નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબનો છે તો આરંભથી 0.03 સેકન્ડ માટે, 0.03 સેકન્ડ માટે ના ગાળામાં, 0.03 સેકન્ડ ના ગાળામાં બળનો આઘાત કેટલો થાય? આઘાત કેટલો થાય? જો ભાઈ ચેપ્ટર 5 ના નીટ ના પ્રશ્નો ચાલુ કર્યા છે સર, ફરીથી બોલો ને રકમ. હા સર, ફરીથી બોલો. આકૃતિમાં એફ વિરુદ્ધ ટી નો આલેખ દર્શાવેલ છે. આકૃતિમાં એફ વિરુદ્ધ ટી નો આલેખ દર્શાવેલ છે તો આરંભથી 0.03 સેકન્ડ માટે, આરંભથી 0.03 સેકન્ડ માટે આઘાત કેટલો? આઘાત કેટલો? આવો પ્રશ્ન છે. બોલો ક્લિયર છો ભાઈ?
हाँ सर। ओके बोलो शू करशु। पहला तो मैंने को आघात नु सूत्र शू F into delta t। That's good। F into delta t। Perfect। चलो कई रीते शोधीश। જુઓ તો એફ ઇન્ટુ ડેલ્ટા ટી એફ વાય અક્ષ પર છે, ડેલ્ટા ટી એટલે કે ટી એક્સ અક્ષ પર છે, આપણે આ બંનેનો ગુણાકાર જોઈએ છે। જ્યારે પણ આલેખ હોય અને આલેખ જેના વિરુદ્ધ જેનો એ બંનેનો ગુણાકાર શોધવાનો હોય તો હંમેશા ક્ષેત્રફળ શોધવું પડે, કારણ કે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ ગયું કહેવાય એટલે ક્ષેત્રફળ કહેવાય। દેટ મીન્સ આલેખનું ક્ષેત્રફળ એ આઘાત આપશે આપણને। चलो भाई आलेख नु क्षेत्रफल शू थे, क्षेत्रफल तो के लंबाई 10, पोलाई 0.03, देट मीन्स 0.3 न्यूटन इंटू सेकंड। आ जवाब था 0.3 न्यूटन इंटू सेकंड। बोलो भाई ख्याल आयो छे? बोलो भाई दरेक ने ख्याल आयो छे? हाँ सर। तो लखो नवो प्रश्न। एक सैनिक पोताना मशीन गन माथी दर सेकंडे 30 गोलियों छोड़े छे। दर सेकंडे 30 गोलियों छोड़े छे। દરેક ગોળીનું દળ 50 ગ્રામ છે। જો ગનમાંથી છૂટતી વખતે દરેક ગોળીનો વેગ 20 मीटर पर सेकंड होए, तो मशीन गन पर लागतू प्रत्याघाती बल खाली जगह हो। बोलो भाई रकम फरी बोलवानी छे। हाँ सर रिपीट करो। एक सैनिक पोताना मशीन गन माथी दर सेकंडे 30 गोलियों छोड़े छे। दरेक गोळीनું દળ 50 ગ્રામ છે। જો ગનમાંથી છૂટતી વખતે દરેક ગોળીનો વેગ 20 મીટર પર સેકન્ડ હોય તો મશીન ગન પર લાગતું પ્રત્યાઘાતી બળ खाली जगह हो। बोलो भाई क्लियर छो? लखाई गई रकम भी बताने? हाँ सर। अबे आपने जाने
કે સૈનિક વડે બંદૂક પર બળ લાગશે અને બંદૂકમાંથી ગોળીઓ છૂટશે. હવે આપણે તો જાણીએ છીએ કે જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે તો જેટલું બળ બંદૂક વડે ગોળી પર લાગે એટલું જ બળ ગોળી વડે બંદૂક પર લાગે. હવે બંદૂક કોના હાથમાં? સૈનિક પર, એટલે કે સૈનિક પર લાગે. તો આ મશીન ગન પર અથવા સૈનિક પર લાગતું પ્રત્યાઘાતી બળ મારે શોધવું છે, એટલે હું આ રીતે શોધીશ. જો ભાઈ સૈનિક પર લખો અથવા મશીન ગન પર લખો, આપણે એ મશીન ગન કીધું છે તો આપણે મશીન ગન લખીએ. મશીન ગન પર લાગતું બળ, આ બળ એટલે પ્રત્યાઘાતી બળ કીધું છે. હવે આઘાતી પ્રત્યાઘાતી તો આપણે જે નામ આપવું હોય અપાય, એટલે મેં ખાલી લાગતું બળ લખ્યું. is equal to ગોળી પર લાગતું બળ. ગોળી પર લાગતું બળ ભાઈ, એ બળનું માન લઈ લેવું, એટલે પેલું માઇનસ નો પ્રશ્ન ના આવે. કારણ કે રિયલમાં તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ બંને બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. મશીન ગન પર લાગતું બળનું માન બરાબર ગોળી પર લાગતા બળનું માન સમાન મૂલ્યનું, પરસ્પર વિરુદ્ધ દિશામાં. હવે તમને ખબર છે કે બળ એટલે વેગમાનમાં ફેરફાર, એક સેકન્ડમાં થતો વેગમાનમાં ફેરફાર. એટલે અહીંયા એક સેકન્ડમાં ગોળીઓના વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર એક સેકન્ડમાં લો એટલે એને બળ કહેવાય. એ તમને યાદ હોવું જોઈએ. F નું સૂત્ર હતું ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, છેદ એક એકમ લઈ લો તો એક સેકન્ડમાં વેગમાનમાં થયેલો ફેરફાર, ધેટ મીન્સ બળ. હવે એક સેકન્ડમાં એ કેટલી ગોળી છોડે છે? તો 30 ગોળી. તો 30 ગોળી ના વેગમાનમાં થયેલો ફેરફાર એટલે 30 ગુણ્યા m. અત્યારે હું 30 ની જગ્યાએ n લખું છું, એટલે તમારા માટે એક સૂત્ર બનાવું છું. એક ગોળીનું વેગમાન mv, તો ધારી લો કે એક સેકન્ડમાં n ગોળી છોડતો હોય તો વેગમાન થશે n mv, જ્યાં n બરોબર એક સેકન્ડમાં છૂટતી ગોળીની સંખ્યા. અર્થાત એક સેકન્ડમાં ગોળીના વેગમાનમાં થયેલો ફેરફાર કેટલો? કે n, એટલે કે ગોળીઓની સંખ્યા ગુણ્યા એક ગોળીનું વેગમાન. અહીંયા કેટલી ગોળી આપી છે? 30. ગોળીનું દળ તમને આપેલું છે 50 ગ્રામ, એટલે 50 × 10⁻³ કિલોગ્રામ એમકેએસમાં ફેરવી દીધું. અને વેગ આપ્યો છે 20 મીટર પર સેકન્ડ. હવે જુઓ, આ એક જીરો, આ બીજો જીરો અને આ ત્રીજો જીરો, એટલે 10⁻³, એટલે 10⁻³ ઓટોમેટિક કેન્સલ થઈ ગયા. તો રહ્યું શું? 5 × 15, 15 × 2, 30. તો 30 ન્યૂટન બળ મશીન ગન પર લાગે. આ મશીન ગન કોના હાથમાંથી? સૈનિક પર, એટલે સૈનિક પર બળ લાગે. એટલે સૈનિકને 30 ન્યૂટન જેટલું રિકોઇલ લાગે. બોલો, ક્લિયર છો? સર, હા બોલ બેલા. સર, જે MV વેગમાન છે, અંતિમ વેગમાન છે અંતિમ પ્રારંભમાં તો 0 છે, શરૂઆતમાં તો બંદૂકમાં સ્થિર હતું ને, એટલે અંતિમ વેગમાન થયું ફેરફાર આપણે લખીએ. એટલે તમે આમ સમજી શકો કે ડેલ્ટા પી એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો પ્રારંભમાં તો બંદૂકની અંદર હશે એટલે એ તો સ્થિર હતી, એટલે 0, અને બંદૂકમાંથી છૂટી ત્યારે એનો વેગ વી છે, એ અંતિમ થયું, એટલે એમવી માઇનસ 0 એટલે એમવી. ક્લિયર છો? હવે મેં આ સૂત્ર તરીકે તમને આપી દીધું એનએમવી. જ્યારે પણ આવો સૈનિક વાળો પ્રશ્ન આવે તો એક સેકન્ડમાં ગોળીના વેગમાનમાં થયેલો ફેરફાર અથવા તો મશીન ગન અથવા સૈનિક પર લાગતું બળ, એનું સૂત્ર થઈ ગયું એનએમવી, જ્યાં એન એક સેકન્ડમાં છૂટતી ગોળીઓ, એમ એક ગોળીનું દળ, અને વી ગોળીનો અંતિમ વેગ એટલે કે બંદૂકમાંથી બહાર નીકળતી વખતનો વેગ. બોલો, ક્લિયર છો ભાઈ? ઓકે, લખો નવો પ્રશ્ન.
સ્થિર પડેલા એક રાસાયણિક બોમ્બ લખો સ્થિર પડેલો એક રાસાયણિક બોમ્બ વિસ્ફોટ થતા બે ટુકડાઓમાં વિભાજિત થાય છે તો બંને ટુકડાઓના ગતિની દિશા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા ચલો એ લખાઈ ગયું છે સમજો આ બોમ્બ સ્થિર પડે ધારી લો કે આ 555 છે આ એની ડિવેટી છે સ્થિર પડેલો છે મારે પ્રારંભિક વેગ 1.0 છે હવે એકાએક વિસ્ફોટ થયો બે ટુકડા થયા બંને ટુકડા ના વેગમાન અનુક્રમે P1 અને P2 છે તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા રેખીય વેગમાન સક્ષમ વિસ્ફોટ પહેલા વેગમાન એટલે P0 ઇઝ ઇક્વલ ટુ વિસ્ફોટ નું વેગમાન P1 + P2 બંને ટુકડા નું વેગમાન પણ શરૂઆતમાં તો સ્થિર છે એટલે P0 = 0 માટે ઇઝ ઇક્વલ ટુ P1 + P2 માટે P1 - P2 ચલો P1 - P2 નો અર્થ શું થયો બંનેના વેગમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં માટે બંને ટુકડા પરસ્પર વિરુદ્ધમાં જ ટુકડો આ દિશામાં ગયો તો બીજો ટુકડો આ દિશામાં ગયો તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય 180 ડિગ્રી માટે તેમની વચ્ચેનો સર મારી સ્ક્રીન ચોટી છે તમને દેખાવાનું ચાલુ થાય એટલે મને કહેજો સ્પષ્ટ દેખાવાનું ચાલુ થાય એટલે સર હવે દેખાય છે દેખાય છે બધાને ઓકે તો ફરીથી બોલી જઉં છું ધ્યાન આપજો ભાઈ અહીંયા આગળ બોમ્બના બે ટુકડા થયા બંને ટુકડાના વેગમાન મેં ધારી લીધા P1 અને P2 છે તો રેખે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શરૂઆતનું વેગમાન 0 અને વિસ્ફોટ બાદનું વેગમાન P1 + P2 therefore P1 - P2 એટલે બંને ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી અથવા પાઈ રેડિયન કહેવાય
ઓકે હમણાં કોઈ એક સ્ટુડન્ટ મેસેજ આવેલો છે કે ફાયદા ગેરફાયદામાં ચોપડીમાં કંઈક પેલું દર્શાવેલું છે લાસ્ટ ફુગ્ગા સર ખબર ના પડી મારો વોઇસ કટ થયો ને એટલે ખબર ના પડી સર આ બે સપાટી એકબીજા સાથે ઘર્ષણમાં નથી સંપર્કમાં નથી જો સર આ સપાટી હા સર પહેલેથી સમજાવો ને તમે લીવ થઈ ગયા હતા ને તો પછી કશું ખબર ના પડી હું લીવ થઈ ગયો તો અહીંયા જ છું ના સર એટલે તમે લીવ થઈને રિજોઇન ત્યાં પૂછી લો કોઈને ભી મને નથી ખબર એટલે હજી તો પ્રશ્ન ચાલુ કર્યો છે ફરી બોલું છું ધ્યાન આપજો કઈક ચોપડીમાં કઈક ઘર્ષણ બનના ફાયદા ગેરફાયદામાં કઈક આકૃતિ છે અને એનો મને કોઈકે ફોટો પાડીને મોકલ્યો છે કે ભાઈ સાપેક્ષ ગતિમાં રહેલ સપાટી વચ્ચે સંકોચાતી હવાની ગાદી ભાઈ આજે બલૂન જે છે ફુગ્ગો જે છે એની નીચે આવી એક પ્લાસ્ટિકની તકતી મૂકેલી હોય એ છિદ્રવાળી હોય એમાં છિદ્ર હોય કાણા હોય ટૂંકમાં આ નીચે જે સપાટી જે છે એ હવે ફૂલેલો બલૂન છે એટલે એમાંથી હવા બહાર આવશે એટલે અહીંયા શું થશે હવાનું સ્તર રચાશે આ જે હવાનું સ્તર રચાય છે એને હવાની ગાદી કહેવાય એ બધે હવા છે આ હવા છે એને હવાની ગાદી બોલાય તો સ્પષ્ટ છે કે આ સપાટી અને નીચે જે પદાર્થ મૂકેલો છે એની સપાટી બંને વચ્ચે સંપર્ક થયો નહીં હવે સંપર્ક ના થાય તો નેચરલ વસ્તુ છે કે ઘર્ષણ બળ નહીં લાગે એટલે અહીંયા ઘર્ષણ બળ લાગતું નથી અથવા તો એવું કહી શકાય કે ખૂબ જ ઓછું લાગે છે આમ આ રીતે તમે ઘર્ષણ બળ જે બે પદાર્થ વચ્ચે લાગતું એની વચ્ચે જો હવાની ગાદી રચી નાખો તો ઘર્ષણ બળ ઘટાડી શકાય આવું કહેવા માંગે છે આઈ થિંક સ્નેહા પરમારે મોકલ્યું હતું કદાચ બરોબર ને સ્નેહા હા સર અચ્છા તે બીજો પ્રશ્ન કઈક મોકલ્યો હતો કે આ એક જ હતો હા સર એમાં એવું હતું કે જે ઝડપ છે એ ઓપ્ટિમમ ઝડપથી ઓછી હોય તો જે ઘર્ષણ બળ હોય ઉપરની તરફ લાગે છે એમાં ખબર ના પડી તમે જે પેમ્પલેટ મોકલી દો ને સમજી ગયો એમાં એવું લખેલું હોય હા હું સમજાવી દઉં એ વસ્તુ સમજો આ ઢાળવાળી સપાટી છે આ ઢાળવાળી સપાટી પર કોઈ વેહિકલ અથવા પદાર્થ ગતિ કરે છે અથવા અત્યારે મૂકેલો છે ચલો તો પદાર્થ પર કયા બળ લાગે મને તમને બધાને ખબર પડે પહેલું બળ તો માજી હોય અને માજી હંમેશા ઊંધા લટકે એ બધાને ખબર છે બીજું બળ લંબ બળ હોય હંમેશા લંબ બળ એનો ટાંટ્યો નીચે તરફ ખેંચી રાખવાનો હવે જો આ પદાર્થ નીચે તરફ સરકવાનો છે એવું આપણે અપેક્ષા રાખીએ છીએ જેને અપેક્ષિત ગતિ કહેવાય તો ઘર્ષણ બળ ઉપર તરફ લાગશે એફએસ
હવે માજીના ઘટકો પાડી જો આ ઢાળનો ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા હોય એવું મેં તમને શીખવાડ્યું માટે માજીનો આ ખૂણાની પાસેનો ઘટક માજી કોસ થીટા અને આ ઘટક થશે માજી સાઈન થીટા હવે પહેલી વસ્તુ કે પદાર્થ નથી હવામાં ઉડતો કે નથી ખાડો પાડીને નીચે જતો ધેટ મીન્સ એન અને માજી કોસ થીટા એકબીજાની અસર નાબૂદ કરે છે હવે બીજી વસ્તુ જો માજી સાઈન થીટા નું મૂલ્ય એ એફએફ જેટલું હશે તો નેચરલ વસ્તુ છે કે પદાર્થ સંતુલન સ્થિતિમાં રહેશે પણ જો માજી સાઈન થીટા નું મૂલ્ય જો અહીંયા હું કન્ડિશનો લખતો જઉં છું માજી સાઈન થીટા બરોબર એફએફ તો પદાર્થ સંતુલન સ્થિતિમાં હશે એટલે કે ત્યાંનો ત્યાં પડ્યો રહેશે હવે બીજી શરત લખું જો માજી સાઈન થીટા એનો જવાબ તમારે આપવાનો છે ઇઝ ગ્રેટર ધેન એફએફ તો શું થશે નીચે તરફ જશે એ ઢાળ પર નીચે સરકશે ઓકે ભાઈ એ ઢાળ પર નીચે સરકશે એટલે ઢાળ પર નીચે તરફ સરકશે ઓકે અને ત્રીજી કન્ડિશન જો માજી સાઈન થીટા આનો જવાબ તમારે આપવાનો is less than ff maximum chalo to shu thase bolo vi maji sin theta is less than ff maximum hoy to shu thai na kya gaya bada પદાર્થની ગતિ ઉપર તરફ થવી જોઈએ યસ પરિણામી બળ ઉપર તરફ જતું રહ્યું તો પદાર્થ ક્યાં જશે ઉપર તરફ જશે એટલે તમારું વેહિકલ આપમેળે ક્યાં ભાગવા માંડશે ઉપર તરફ એટલે વેહિકલ એટલે કે પદાર્થ ઢાળ પર ઉપર તરફ ગતિ કરે ઓકે ત્રણે ત્રણ કન્ડિશન મેં મૂકી દીધી હવે માજી સાઈન થીટા એમના એમ એફએફની જગ્યાએ મ્યુએસએલ હવે એનની જગ્યાએ મૂકી દઉં માજી કોસ થીટા એટલે મ્યુએ માજી કોસ થીટા આ બાજુ માજી સાઈન થીટા માજી માજી કેન્સલ માજી માજી કેન્સલ તો જુઓ તો મ્યુએસ બરોબર શું થશે બોલો શું થશે મ્યુએસ બરોબર ટેન થીટા યસ અર્થાત મ્યુએસ નું મૂલ્ય ટેન થીટા જેટલું હોય તો પદાર્થ સંતુલન સ્થિતિમાં રહેશે અહીંયા આગળ એક સાદુરૂપ આપત તો શું થાય અહીંયા આગળ આ ટેન થીટા ઇઝ ગ્રેટર ધેન મ્યુએસ થાય આનું સાદુરૂપ મેં ડાયરેક્ટ લખ્યું હવે એનો અર્થ કે જ્યારે ટેન થીટા ગ્રેટર દેન મ્યુએસ હોય તો પદાર્થ ઢાળ પર નીચે તરફ સરકન અર્થાત જો તમારે કોઈ વેહિકલ પાર્ક કરવું હોય તો આ કન્ડિશન હશે તો વેહિકલ આપમેળે નીચે જવા મારશે એટલે વેહિકલ પાર્ક કરવું હોય તો મ્યુએસ ગ્રેટર દેન ટેન થીટા હોવું જોઈએ લેસ દેન નહીં એટલે પરીક્ષામાં ઘણી વાર પૂછાય કે ભાઈ પાર્ક કરવા માટેની શરત શું તો પાર્કિંગ માટેની શરત પાર્કિંગ માટેની શરત ટેન થીટા ઇઝ લેસ ધેન મ્યુએ આના કરતા ઊંધું કારણ કે આ હોત તો પદાર્થ નીચે સરકત તો તમે તમારું વેહિકલ અહીંયા પાર્ક કરો શું થાય
નીચે જવા માંડશે, ઢાળ પરથી ગબડીને નીચે આવી જશે. ઓકે, પછી આ ત્રીજી કન્ડિશન, એમાં શું આવત? ટેન થીટા ઇઝ લેસ ધેન મ્યુ એસ. તો પદાર્થ ક્યાં જાત? ઉપર તરફ ખસે. હવે યાદ કરો, ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર શું હતું? V0 is equal to root RG tan theta. યાદ આવે છે ને ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર? હવે જે પ્રશ્ન હતો એની જ વાત કરું. જો તારો પ્રશ્ન જે હતો ને હજી હવે મેં ચાલુ કર્યો છે, તો એમાં એવું આપણે લખેલું હતું કે ભાઈ જો પદાર્થ ઢાળ પર tan theta is less than mu s હોય અને પદાર્થ ઓપ્ટિમમ ઝડપથી ગતિ કરે તો શું થાય? તો સ્પષ્ટ છે કે ઓપ્ટિમમ ઝડપથી ગતિ કરશે તો પદાર્થ કઈ તરફ જશે? તો નેચરલ વસ્તુ છે, ઘર્ષણ બળ છે જ નહીં. ઓપ્ટિમમ ઝડપનો અર્થ થયો ઘર્ષણ બળ છે જ નહીં. તો ઘર્ષણ બળ નથી તો ટેન થીટાનું મૂલ્ય વધી ગયું અને એ કારણસર પદાર્થ આપમેળે ઉપર જવા માંડશે, પદાર્થ આપમેળે ઉપર તરફ સરકવા માંડશે. ક્લિયર? એટલે પદાર્થ ઉપર તરફ જાય. ઘણી જગ્યાએ તમે જોયું હશે, છાપામાં વાંચ્યું હશે કે આ જગ્યા ઉપર પદાર્થ આપમેળે ઉપર જાય છે. અને ભાઈ ત્યાં એવું લખવામાં આવે કે અહીંયા આગળ ભૂત છે, ઢાળ પર પદાર્થ નીચે ઉતરવાની જગ્યાએ આપમેળે ઉપર જાય છે. ભાઈ એ ભૂત નથી, એ આ કન્ડિશન છે. છે કે ભાઈ માજી સાઈન થીટા ઇઝ લેસ ધેન એફએસ મેક્સિમમ થતું હોય અથવા તો ટેન થીટા ઇઝ લેસ ધેન મ્યુ એસ થતું હોય, તે ઢાળ પર ઉપર તરફ આપ મેળે ગતિ કરે, ફિઝિક્સનો નિયમ છે. અને માટે એવી જગ્યાએ વેહિકલ મૂકી રાખ્યું હોય, પાર્ક કરી દીધું હોય, તો વેહિકલ ઉપર જતું જશે. નીચે આવવાની જગ્યાએ વેહિકલ આપ મેળે ઉપર જશે. તમે મૂકીને ગયા હો, 10 મિનિટ પછી જુઓ તો એ 2-5 સેન્ટીમીટર ઉપર ચડી ગયું હશે વેહિકલ. અને આખી રાત મૂકી હોય તો 1-2 મીટર જેટલું ઉપર જતું રહ્યું હશે. બરોબર? એટલે એ વખતે પછી આપણે તમારે એમને કેવું પડે કે ભાઈ અમે ફિઝિક્સમાં ભણેલા છે કે આ કોઈ ભૂત નથી પણ ફિઝિક્સનો નિયમ છે. ક્લિયર? હવે આ વસ્તુ રિયલમાં ચોપડીમાં ક્યાંય છે જ નહીં, પણ આ તો મેં પેમ્પલેટમાં આપ્યું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે. બોલો, ક્લિયર છો ભાઈ? હા સર. ઓકે ભાઈ, તો આજે આપણે આટલું રાખીએ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.